આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમી માટે ઠંડા ઠંડા પાંચ અલગ અલગ પ્રકારના મિલ્કશેક. કોઈ પણ પ્રકારના કલર કે એસેન્સના ઉપયોગ વગર નેચરલ ફ્લેવર સાથે એકદમ શુદ્ધ, હેલ્ધી અને બજાર કરતાં પણ સસ્તા પાંચ અલગ અલગ ફ્લેવરના મિલ્કશેક બનાવીશું. આ મિલ્કશેક આપણે ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનાવીશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. પહેલાં આપણે બનાવીશું મેંગો મિલ્કશેક. તો મેંગો મિલ્કશેક બનાવવા માટે અહીંયા એક પાકી કેરીની છાલ કાઢી અને તેના ટુકડા કરી લીધા છે. તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું. પાકી કેરી હોય તેવી લેવાની, એટલે તમારે ખાંડ ઓછી ઉમેરવી પડશે. અમે આપણે તેમાં અડધો કપ ઠંડુ દૂધ એડ કરી દઈશું અને એમાં આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું. અહીંયા આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું. ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી પસંદથી કોઈ પણ ઉમેરી શકો અને તમે સ્કીપ પણ કરી શકો. આપણે તેમાં 3 થી 4 આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો એકદમ સુપર ટેસ્ટી મેંગો શેક બનીને રેડી થઈ ગયો છે. તેને આપણે એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ થીક એવો બન્યો છે. ઉપરથી આપણે થોડા મેંગોના પીસીસથી તેને ગાર્નિશ કરી લઈશું. તો ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો કેરીનો મિલ્કશેક તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું ઓરિયો મિલ્કશેક, જે નાના બાળકોથી લઈ મોટા બધાનો ખૂબ જ ફેવરેટ હોય છે. તો ઓરિયો મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં 4 ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે. તેને આપણે આવી રીતે ટુકડા કરી અને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું. તો આજે હું તમને ઓરિયો મિલ્કશેક બનાવવાની એક નવી રીત શીખવાડીશ, જેનાથી તમારો ઓરિયો શેક છે તે એકદમ થીક બનશે. તો એની માટે પહેલાં આપણે ઓરિયો બિસ્કિટનો પાવડર કરી લઈશું અને તેમાંથી આપણે 2 ચમચી જેટલો પાવડરને સાઈડમાં કાઢી લઈશું, જેને આપણે ઉપરથી એડ કરીશું. અને જે બાકીનો બિસ્કિટનો પાવડર છે તેમાં આપણે 1/2 કપ જેટલું ઠંડુ દૂધ એડ કરી દઈશું અને તેમાં આપણે ચોકલેટ સિરપ એડ કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું આપણે ચોકલેટ સિરપ એડ કરીશું. ચોકલેટ સિરપ ના હોય તો તમારે 1 ટીસ્પૂન ખાંડ એડ કરી દેવાની. હવે આપણે તેમાં 3 થી 4 ટુકડા બરફના એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો ઓરિયો શેક બનીને તૈયાર થઈ ગયો છે. હવે જેમાં આપણે ઓરિયો શેકને સર્વ કરવાનો છે તે ગ્લાસને પહેલાં આપણે આવી રીતે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી લઈશું, જેનાથી આપણો ઓરિયો શેક છે તે એકદમ સરસ એવો દેખાશે. આ ટોટલી ઓપ્શનલ છે, તમે ના કરો તો પણ ચાલે. હવે આપણે તેમાં ઓરિયો શેકને સર્વ કરી લઈશું અને હવે આપણે જે ઓરિયો બિસ્કિટનો ગ્રાઇન્ડ કરીને પાવડર રાખેલો હતો તેને ઉપરથી એડ કરી દઈશું અને ઉપરથી આપણે એક ઓરિયો બિસ્કિટથી તેને ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી એવો આપણો ઓરિયો શેક બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આ ઓરિયો શેકની રેસિપીને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું પીવામાં ખૂબ જ હેલ્ધી એવો ચીકુ મિલ્કશેક. તો ચીકુ મિલ્કશેક બનાવવા માટે અહીંયા 3 મીડિયમ સાઇઝના ચીકુની છાલ કાઢી અને તેના ટુકડા કરી લીધા છે. તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને થોડા ટુકડાને આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને અહીંયા મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા છે. તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો. હવે આપણે તેમાં 1/2 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે એકદમ સારી રીતે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો ચીકુ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. તેને આપણે એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ થીક એવો આપણો ચીકુ શેક બન્યો છે. હવે આપણે તેને ઉપરથી થોડા કાપેલા ચીકુથી ગાર્નિશ કરી લઈશું. ચીકુ શેકને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે ઉપરથી થોડા કાપેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. ઓપ્શનલ છે, તમે ના કરો તો પણ ચાલે. તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો ચીકુ શેક બનીને રેડી થઈ ગયો છે. તો તમે આ ચીકુ શેકની રેસિપીને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું બધાનો ફેવરેટ ચોકલેટ મિલ્કશેક. તો ચોકલેટ મિલ્કશેક બનાવવા માટે 2 ચોકલેટને આપણે આવી રીતે ટુકડા કરી અને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલો કોકો પાવડર એડ કરી દઈશું. કોકો પાવડરની જગ્યાએ તમે બોર્નવિટા પણ લઈ શકો. હવે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને આપણે તેમાં 1 સ્કૂપ આઈસ્ક્રીમ ઉમેરીશું. આઈસ્ક્રીમ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો એડ કરવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો. હવે આપણે તેમાં 1/2 કપ જેટલું ઠંડુ દૂધ એડ કરી દઈશું અને તેમાં 3 થી 4 બરફના ટુકડાને એડ કરી અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું.
તો આપણો ચોકલેટ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે પહેલાં સર્વિંગ ગ્લાસને આવી રીતે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી લઈશું અને પછી આપણે તેમાં ચોકલેટ શેકને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો આપણો શેક બન્યો છે. ઉપરથી આપણે થોડી ચોકલેટથી તેને ગાર્નિશ કરી લઈશું. બજારમાં મળે તેવો જ આપણો સુપર ટેસ્ટી ચોકલેટ શેક બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આ ચોકલેટ શેકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું બનાના મિલ્કશેક. તો બનાના મિલ્કશેક બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના પાકા કેળાને ટુકડા કરી અને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું. થોડા ટુકડાને આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. થોડા આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ઉમેરી શકો. આપણે 1 ટીસ્પૂન જેટલું તેમાં મધ ઉમેરી દઈશું. મધની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો. અને આપણે તેમાં 1/2 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે એકદમ સારી રીતે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો બનાના મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું અને ઉપરથી આપણે ઝીણા કાપેલા કેળાથી તેને ગાર્નિશ કરી લઈશું અને ઉપરથી આપણે થોડા ઝીણા કાપેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો બનાના મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આ બનાના મિલ્કશેકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. સો ફ્રેન્ડ, તમને આ મારા મિલ્કશેકની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને શેર કરજો. અને આ 5માંથી તમારો ફેવરેટ મિલ્કશેક કયો છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી રેસીપી ગમતી હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલી ઘંટડીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ.